આજે આપણે જાણીશું ભક્ત કવિ પ્રીતમદાસ વિશે. તેમનો જન્મ 1720 અને એક ઉલ્લેખ મુજબ 1725માં થયો હતો. તેમનું મૃત્યુ 1789માં થયું હતું. કવિ પ્રીતમનો ટૂંકમાં પરિચય. સમય ઈસવીસન 1725, 18મી સદીમાં તેઓ થઈ ગયા. જન્મ બાવળા અમદાવાદમાં થયો હતો. જ્ઞાતિ બારોટ હતા. વસવાટ સંદેશરમાં. ગાદી સ્થાપી પ્રીતમ જન્મથી જ ચક્ષુહીન હતા. ભક્ત કવિ પ્રીતમનો જીવન પરિચય. 18મા શતકના ભૂષણરૂપ કવિ તેઓ માનવામાં આવે છે. 18મા શતકના જ્ઞાનમાર્ગી કવિઓ. જ્ઞાનમાર્ગી એટલે જેઓ કવિઓ મૂર્તિ પૂજામાં માનતા નથી અને વેદાંતના મૂળ સિદ્ધાંત જે બ્રહ્મ નિરંજન નિરાકાર છે અને ભક્તિમાં માને છે એ કવિઓને જ્ઞાનમાર્ગી કવિઓ તરીકે ઓળખવામાં આવે છે. એ કવિ ચડોતર જિલ્લાના સંગેસર ગામનો ભાટ હતા. તે પ્રથમ વિષ્ણુ ભક્ત હતા તેથી તેમણે વિષ્ણુની ઉપાસના વિશે ઘણો પદ રચેલો છે. પછી તે બ્રહ્મજ્ઞાની એટલે કે વેદાંતી થયા હોય એવું જણાય છે અને વેદાંતમાં જે મૂળ વેદાંતો છે તેમાં મૂર્તિ પૂજાનો ઉલ્લેખ નથી. એટલે આ બધા મધ્યકાળના જે મોટાભાગના આપણા કવિઓ છે, અખો, નરસિંહ મહેતા પણ, નરસિંહ મહેતાનો સિદ્ધાંત કેટલોક જુદો પડે છે પણ અખો અને એની પરંપરાના ગંગા સતી પ્રીતમ આ બધા જ્ઞાનમાર્ગી કવિઓ તરીકે ઓળખાય છે. તેણે ગુજરાતી ભાષામાં ગીતા કરેલી છે તથા પદ, ગરબીઓ, દોળ વગેરે છૂટક કવિતા તેમણે ઘણી કરેલી છે. એની કવિતામાં ઘણી મીઠાશ છે તેથી માણસના મનને અસર થાય છે. એની કવિતા આખા ગુજરાતમાં ફેલાય છે. એ કવિ પહેલા વર્ગમાં ગણવા લાયક છે. એના સંબંધી વિશે હકીકત મારા જાણવામાં આવી નથી. વિશેષ એના જીવન વિશે આપણને જાણવા મળતું નથી. જીવન પરિચયમાં થોડું વિશેષ. રામાનંદી સાધુ સંસ્થાઓમાંથી એક દ્વારા ગાદી જીંથડાની શાખાને ચૂડાનું શ્રી રઘુનાથજીનું મંદિર અને તેના બાવા ભાઈદાસજીએ પ્રીતમને 12 વર્ષની નાની વયે રામાનંદી દીક્ષા આપી જમાતમાં જોડેલ. પ્રીતમદાસ એક રામાનંદી નૈષ્ઠિક બ્રહ્મચારી બાવા હતા. પ્રીતમદાસ અપરણિત હતા, નરવા હતા. શેરખીના સંત રવિદાસજી એમના પદપત્રમાં સ્વામી પ્રીતમને આપેલ અંજલિમાં પણ કહેલ છે કે વિષયારોગ સમૂળો કાપ્યો રહ્યા નિરંતર નવરા. પ્રીતમદાસની વાણીની સાખીમાં છે, કહે પ્રીતમ પરણ્યા નહીં રહ્યા સ્વરૂપે તેહી. પ્રીતમને 10 વર્ષ તીર્થટન કર્યું અને જીવનમાં છેલ્લા 24 વર્ષ સંદેશરમાં રહ્યા. તેમની જાણીતી કૃતિઓમાં છે જ્ઞાનગીતા, એકાદશ સ્કંદ, સારસગીતા, ભક્તનામાવલી, પ્રેમ પ્રકાશ, રણછોડજીના ગરબા તેમની જાણીતી કૃતિઓ છે. તેમની જાણીતી પંક્તિઓમાં છે જીબલ ડીરે તને હરિગુણ ગાતા, પ્રભુજી સાથે પ્રીત ન કીધી, સંત પારસ ચંદન બાવના, હરિનો માર્ગ છે શુરાનો નહીં કારણો કામ જોને, પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતો લેવું નામ જોને, હરિનો માર્ગ છે શુરાનો. અગ્નિને ઉદયનો લાગે, પ્રેમ પંથક પાવકની જ્વાળા બાળી પાછા ભાગે જોને, એમની જાણીતી પંક્તિઓ છે. જ્ઞાન ગીતા કોની કૃતિ છે? પ્રીતમની. ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે? શબ્દ સૃષ્ટિ. કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરુચિ જાગે એ માટે આસ્વાદ સંસ્કાર અને દીક્ષા પરીક્ષાઓ યોજે છે? ગુજરાતી સાહિત્ય પરિષદ. જીબલ ડીરે તની હરિગુણ ગાતો પંક્તિના રચયિતા કોણ છે? પ્રીતમ. અનલહક એટલે શું? હું બ્રહ્મ છું.
પ્રસ્તુત કરતા એસજી ભટ્ટ જો આપને આ વિડીયો પસંદ હોય તો મારી ચેનલ ગુજરાતી સાહિત્યને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે પ્રીતમદાસનો જે ફોટો મળે છે એ સાચો છે કે ખોટો એની આપણે ખાતરી કરી શકતા નથી કારણ કે ઉલ્લેખ મળે છે કે કવિ પ્રીતમ અંધ હતા અને આપણને આ ફોટામાં તો આંખો દેખાઈ રહી છે એટલે મોટાભાગના જેમ આપણા ભગવાન દેવી દેવતાઓના કાલ્પનિક જ ફોટા છે કોઈ એ સાચા જોયા નથી એ અંદાજી કે ફોટાઓ છે એ પ્રમાણે મધ્યકાળના કવિઓના પણ ફોટાઓ મોટાભાગના કાલ્પનિક છે અને કેટલાક તો એ જમાનામાં કોઈ ચિત્રકારે દોર્યા હશે તો સાચા મળે પરંતુ મોટાભાગના અમુક ફોટાઓ તો કાલ્પનિક જ છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો